ગુડ મોર્નિંગ એક્ઝોટિક વેબ મીડિયા, અહીં અમે આજે ફરી ભેગા થયા છે સ્પંદન અને તાલના ડાયરેક્ટર જગદીશ પુરોહિત અને કૃતિકા શાહ અને અમારા કમિટી મેમ્બર રૂપલ શાહ અને અમી ગજીવાલા. અમે બધા ભેગા થયા છે અમારું બલ્ગેરિયાની ટૂર 2018ના એક્સપિરિયન્સ શેરિંગ માટે. જ્યારે ભાતીગળ ભારતની વાત કરીએ તો ભાતીગળ ભારતની સંસ્કૃતિને પ્રચાર કરવા માટે અમે બલ્ગેરિયા ગયા અને બલ્ગેરિયાની અંદર ભાતીગળ ભારતની ભાતીગળ સંસ્કૃતિને અમે જે પ્રેઝન્ટ કરી છે, ગુજરાતનો ગરબો, રાજસ્થાનનું કલબેલિયા, હોલી, ઘૂમર, પંજાબનું ગિદ્દા, લોણી વગેરે ડાન્સો પ્રસ્તુત કર્યા અમે ત્યાં જઈને, અને એ દેશના કલ્ચરમાં એમના લોકો સાથે એવા ભળી ગયા કે અમને એવું નહીં લાગ્યું કે કોઈ અજાણ્યા દેશમાં આવ્યા છે. અમારી સાથે બીજા 8 દેશની સંસ્કૃતિઓ ત્યાં પોતપોતાનું સંસ્કૃતિનો પ્રચાર કરવા આવી હતી. બલ્ગેરિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, રોમેનિયા, ઇઝરાયલ એન્ડ વન દેર ઇઝ ટુ ગ્રુપ ફ્રોમ બલ્ગેરિયા, ઇઝ અ સેન્ટ્રલ બલ્ગેરિયા અને સાઉથ બલ્ગેરિયાથી, અને બલ્ગેરિયા અને હંગેરી, યસ આઈ ફોરગોટ હંગેરી, યસ હંગેરી, એ દરેક દેશોએ પોતપોતાની સંસ્કૃતિનો પ્રચાર કર્યો. અને સૌથી સુંદર વાત જણાવી અને અનુભવ, અભિમાની અનુભવ જો કેવો હોય તો એમાં મને જરાય રંજ નથી કે 15 ઓગસ્ટના દિવસે આટલા બધા દેશોના લોકોની વચ્ચે આપણે આપણા રાષ્ટ્રધ્વજની સાથે આપણા દેશનું રાષ્ટ્રગાન જો ગાઈએ તો ગુસબમ્સ આવી જ જાય છે, રૂંવાટા ઉભા થઈ જાય એવી એ પળ હતી. અને અમે સુંદર મજાની આપણા ભારતનું રાષ્ટ્રગાન આટલા બધા દેશના લોકો, અને એ દેશ પણ એટલા સંસ્કારી હતા બધા કે આપણા રાષ્ટ્રગાન જેવું સ્ટાર્ટ થયું બધા જ ઉભા થઈ અને એક સેલ્યુટ કરીને આપણા ભારત દેશના રાષ્ટ્રગાનનું એ લોકોએ પણ બહુ જ સમાન સંભાળ્યું આપણું. અને આ બધા જ દેશોની વચ્ચે આપણે જો સુરત, ગુજરાત અને ભારતને અભિમાન જેવી વાત કરીએ તો ઓલ ઓવર બેસ્ટ પરફોર્મન્સ ઓફ પબ્લિક ચોઇસ, અને એમના ડાયરેક્ટરે એવું બોલવું પડ્યું કે એક્ઝોટિક પરફોર્મન્સ બાય ઇન્ડિયન ગ્રુપ, અને એ અમારા ગ્રુપનું હતું. અને સૌથી વિશેષ વાત કરીએ તો અમારા ગ્રુપની અમારી નાની બાળકીઓ સુપર સ્ટાર જો કહેવાય તો 5 મધર અને 5 એમની ડોટરો કે જેમણે ભારતીય સંસ્કૃતિને ત્યાં પ્રસ્તુત કરી અને આપણા દેશને એક સ્વમાન અપાવ્યું, એના માટે અમને ખૂબ જ ગર્વ છે અને અમને ખૂબ જ અભિમાન છે. વધુ માહિતી હું કૃતિકાને કહીશ કે આગળ આપે. થેન્ક યુ એક્ઝોટિક મીડિયા. આ જે ફેસ્ટિવલ હતું એનું નામ હતું ધ જોય ઓન ધ સી શોર. સો આ જે જોય ધ સી શોર ખરેખર જોય ધ સી શોર હતું આ ફેરી. થેન્ક યુ જગદીશભાઈ અને થેન્ક યુ ફાલ્ગુનીબેન અને હિરેનભાઈ ફોર ગિવિંગ સચ અ વન્ડરફુલ પ્લેટફોર્મ ટુ મી એઝ વેલ એઝ ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ જે પોતે ડાન્સર નહીં હતા અને અમે સતત 2 મહિનાથી પ્રેક્ટિસ કરીને અમને જે માન સન્માન અને જે રીતે અમે મહેનત કરીને કર્યું હતું ને અમે ત્યાં સફળ થયા એનો અમને ખૂબ જ આનંદ છે. અમે એટલા બધા એક્સાઇટેડ હતા જવા માટે અને એટલા જ એક્સાઇટેડ હતા કે અમે ત્યાં જ રહી જઈએ, પાછા ઇન્ડિયા આવીએ જ નહીં. બિકોઝ વી હેડ અ વન્ડરફુલ ટાઈમ. વી હેવ સીન કે બલ્ગેરિયાના લોકો ખરેખર એટલા બધા લવિંગ હતા અને એ લોકોની જે હોસ્પિટાલિટી હતી તે આપણે કદી નહીં ભૂલી શકાય એવી હોસ્પિટાલિટી અમને મળી છે આ ફેરી. અને અમે જે પ્લેટફોર્મ મળ્યા છે, જેમ જગદીશભાઈ કીધું, ફર્સ્ટ ઓફ ઓલ તો 15 ઓગસ્ટે જે રીતે એ લોકોએ અમને માન આપીને આપણું ઇન્ડિયાનું રિપ્રેઝેન્ટ કરીને આપણું જે નેશનલ એન્થમ ગાયું છે, બધા એવરીબડી વોઝ સ્ટેન્ડિંગ એન્ડ એવરીબડી સેંગ ધ સોંગ, દેટ વોઝ અ ગૂઝ બમ્પ ટુ અસ અને ઇટ વોઝ માઇન્ડ બ્લોઈંગ. અને ત્યાં જ અમને રડવું આવી જાય એવો એક્સપિરિયન્સ હતો. સો વી વર લકી એન્ડ વી વર ધ બેસ્ટ ઓન ધ સ્ટેજ વેર વી કુડ નેવર ફોરગેટ ધીસ. And I really appreciate my girls, especially જે એના વગર, ટીમ વગર કંઈ નથી થતું, નથી જગદીશભાઈ કંઈ નથી કરી શકતા, નથી હું નથી કરી શકતી, નથી ફાલ્ગુબેન કરી શકતા. બિકોઝ ઓફ ઓલ ધીસ ગર્લ્સ વી રોક ધ સ્ટેજ એન્ડ વી આર વેરી થેન્કફુલ ટુ ઓલ ઓફ ધેમ. એન્ડ પ્લીઝ નેક્સ્ટ ટાઈમ પાછા મે વી આર સેટ ફોર ધ નેક્સ્ટ યર. સો એવરીબડી પ્લીઝ જોઈન અસ નેક્સ્ટ યર 2019 એન્ડ વિલ બી કમિંગ સૂન. એન્ડ થેન્ક યુ સો મચ જગદીશભાઈ વન્સ અગેન એન્ડ ફાલ્ગુનીબેન એન્ડ હિરેનભાઈ. એન્ડ આઈ વિલ નાઉ ગીવ ઇટ ટુ રૂપલબેન હુ વુડ સે સમથિંગ અબાઉટ ઇટ. થેન્ક યુ. થેન્ક યુ જગદીશ એન્ડ કૃતિકા ફોર ગિવિંગ અસ સચ અ નાઇસ ચાન્સ. અને પ્રોગ્રામ વિશે તો આ લોકોએ ઘણું કહ્યું, હવે હું તમને ત્યાંના સ્ટે વિશે કહું કે જ્યારે અમે અહીંયાથી ગયા તો આઈ વોઝ મેન્ટલી પ્રિપેર્ડ કે કદાચ અમને કહેવામાં જ આવેલું કે યુથ હોસ્ટેલમાં પણ રાખે કે તમને કોઈ સાદી જગ્યાએ પણ રાખે, પણ
વી વર લકી કે અમને એટલા ફાઇન સ્ટે આપ્યા છે બલ્ગેરિયન પીપલે અને સ્પંદને અને તાલે કે કદાચ હસબન્ડો સાથે જઈએ ને જે રીતે રહેતા હોઈએ તે રીતે જ અમે લોકો રહ્યા હતા અને લાઈક ટુ ગુડ હોસ્પિટાલિટી ફ્રોમ ધેમ. એ લોકોએ જે લોકો નોનવેજ ખાતા હતા એ લોકોનું નોનવેજનું ધ્યાન રાખ્યું. મેજોરિટી ઓફ અસ વેર નોન વેજીટેરિયન તો અમારું પણ એટલું જ ધ્યાન રાખ્યું. બ્રેકફાસ્ટ લંચ ડિનર અમને ત્રણેય ટાઈમ એ લોકોએ ખૂબ જ સારી રીતે પ્રોવાઈડ કર્યા. દેટ ટુ વેરી ટાઈમલી. લાઈક અમારું પર્ફોમન્સ 7 વાગ્યાનું ઇવનિંગના તો એ લોકોએ અમને 6 વાગે ખાવાનું આપી દીધું હતું. અને ઓલ ધ મેનેજમેન્ટ વોટ ટુ ગુડ. બસ ટાઈમસર આવી જતી હતી. અમારે બીજા ટાઉનમાં પરફોર્મ કરવા જવાનું હોય તો બધું બહુ જ સારી રીતે મેનેજ કરેલું. અને અમે લોકો અમારા લેઝર ટાઈમમાં લાઈક અમારું પરફોર્મન્સ નહીં હોય એ ટાઈમમાં એ લોકો અમને સાઈટ સીઈંગ માટે લઈ જતા આજુબાજુના સિટીઝમાં કન્ટ્રી સાઈડ. અને વી હેડ વિઝિટેડ નેસેવાર કરીને એક યુનેસ્કો સાઈટ અમને વિઝિટ કરાવી. કદાચ ધી બેસ્ટ પ્લેસ સ્ટીલ ડેટ હું તો આટલું ફરું છું પણ મેં વિચાર કર્યો છું હું સેકન્ડ ટાઈમ ત્યાં જઈશ વિથ માય ફેમિલી. અને થેન્ક્સ ટુ બલ્ગેરિયન પીપલ, ટુ થેન્ક્સ ટુ સ્પંદન, તાલ, કૃતિકા, જગદીશ, ફાલ્ગુનીબેન, હિરેનભાઈ એન્ડ નાવ આઈ એમ હેન્ડિંગ ઓવર ધીસ ટુ કવિતા. ગુડ મોર્નિંગ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ટુ તાલ એન્ડ સ્પંદન કે જેમણે મને આ વખતે આટલો મોટો ચાન્સ આપ્યો એમની સાથે પરફોર્મ કરવાનો. અમારી પર્ફોમન્સ જર્નીની વાત કરું તો હું એ લોકોને આસિસ્ટ કરતી હતી. એવરી ટાઈમ એવરી જગ્યાએ અમે લોકો પર્ફોમન્સીસ કરતા હતા ત્યાં ડિફરન્ટ ડિફરન્ટ સાઇઝના સ્ટેજીસ હોય જ હતા. તો એ રીતે અમે ડેઈલી એ લોકો સવારે અમને પ્રેક્ટિસ ટાઈમ્સ આપતા હતા. અમે લોકો સ્ટેજ રિહર્સલ કરી સ્ટેજ પ્રમાણે અમારી ડેઈલી કોરિયોગ્રાફીઝ ચેન્જ થતી હતી. એન્ડ ટુ અવર કોરિયોગ્રાફર દે આર સો સ્માર્ટલી ડુઈંગ ધ થિંગ કે અમારા દરેક પર્ફોમન્સ બેસ્ટ બન્યા. અમને એવરેજ અમને દરેક પર્ફોમન્સમાં સ્ટેન્ડિંગ ક્લેપ્સ મળી છે. યસ આઈ અગ્રી વિથ ધીસ 15th ઓગસ્ટ એ અમારું સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ મારા માટે હતો. બિકોઝ ઓન ઇન્ડિપેન્ડન્સ ડે અમે લોકોએ પરફોર્મ કર્યું એન્ડ વિથ અવર ફ્લેગ એન્ડ વિથ અવર નેશનલ એન્થમ. દરેક લોકોએ આપણા ફ્લેગ એન્થમને એટલું બધું રિસ્પેક્ટ કર્યું કે એ આઈ થિંક મારી લાઈફનો સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ હશે. યા આઈ ડુ અગ્રી કે અમારા નાના બચ્ચાઓ જે અમે 5 મધર ડોટર્સોએ પરફોર્મ કર્યું હતું અને તે ઓલ આર આઈસીંગ ઓન અ કેક. અને આ એક્સપિરિયન્સ મારા માટે બહુ ફાઇન હતો. એકચ્યુઅલમાં જે કલ્ચર એક્સચેન્જ અને કલ્ચરને જો જાણવું હોય તો આ બેસ્ટ વસ્તુ છે કે તમે આ લોકો સાથે શોઝ પર જાઓ. તમને ત્યાં કન્ટ્રીની લોકલ એ લોકોનું લોકલ કલ્ચર ખબર પડે. ત્યાં અમારી સાથે જે 8 અલગ અલગ કન્ટ્રીઝ આવેલી હતી એમની સાથે અમે લોકો અમે બધા એક સાથે રહેતા હતા. અમારું બધાનું લંચ ડિનર એક સાથે હતું. તો એ લોકો સાથે અમે લોકોનું કલ્ચર સમજતા હતા. એ લોકો આપણને પણ ઓળખતા થયા. એન્ડ ધ બેસ્ટ જ્યારે અમારું ફિનાલે હતું ત્યારે એવરીબડી ઇઝ એક્સચેન્જિંગ ધ ગિફ્ટ. આપણા કલ્ચરની ગિફ્ટ અમે એમને આપતા હતા અને એ લોકોના કલ્ચરના ટોકન સોવિનર્સ અમને મળ્યા હતા. સો એ આ જે ફેસ્ટિવલનો ટાઈમ હતો એમાં અમે લોકો વી ઓલ આર ગેધર એઝ અ વન ફેમિલી. તો આ મારા માટે સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ છે. તો પ્લીઝ જો તમને રિયલ કલ્ચર એન્જોય કરવું હોય તો જસ્ટ ડુ જોઈન ઓલ ઓફ અસ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ. વે મીડિયાના અમે ખૂબ આભારી છીએ કે આ સુંદર મજાનો અમારો અનુભવ તમે તમારા દ્વારા આખા સુરતને પહોંચાડશો અને આખા ગુજરાતને પહોંચાડશો અને આખા ભારતને પણ પહોંચાડશો તાકી અમારું સ્પંદન અને તાલ જે છે આખી દુનિયામાં ફેલાયેલું તો છે જ પણ એને વધુ ફેલાવવામાં તમે અમારો જે સહકાર આપે છે બધો તમારો ખૂબ ખૂબ આભાર. અને એક નાની વાત કરું તો બલ્ગેરિયન પીપલ કે મોસ્ટ ઓફ ધ પીપલ આર વેરી મચ વેજીટેરિયન ઇન અવર ગ્રુપ બટ ત્યાંનું મેઇન ફૂડ બધું નોનવેજથી શરૂ થાય અને નોનવેજથી જ પૂરું થાય. આલ્કોહોલથી શરૂ થાય અને આલ્કોહોલથી પૂરું થાય. તે છતાં એમણે આપણા માટે ફ્રેશ જ્યુસથી માંડીને નાના નાની વસ્તુ વેજીટેબલ પુલાવ અને દહીં અને બધી જ વસ્તુ પણ આપણા માટે રિસર્ચ અને સ્ટડી કરીને આપણા માટે એ લોકોએ પીરસી છે. અને આપણે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવું છે કે આપણો ભારતીય ડાન્સ એવો છે કે જે વિધાઉટ ફૂટવેર ચપ્પલ કે એવું સેન્ડલ કે કશું પણ પહેર્યા વગર આપણે આપણા લોકનૃત્યો કરતા હોય છે. એના માટે એ લોકોએ સ્ટેજની સ્પેશિયલ સંભાળ લીધી છે. પરફોર્મન્સ પતે પછી સ્ટેજ ક્લીન કરવાનો કે કોઈને કંઈ વાગી નહીં જાય, ખીલી નહીં રહી જાય, નાની નાની બાબતોનું પણ એમણે ખૂબ જ સુંદર રીતે અમારું ધ્યાન રાખ્યું છે. એ બદલ પણ અમે બલ્ગેરિયાને ખૂબ ખૂબ આભારીએ છીએ. અને અમે આવો આ કલા પ્રસારણનું અમારું કામ જે ચેરિટી વર્ક છે અમે જિંદગીભર અને છેલ્લા શ્વાસ સુધી અમે અને અમારી આખી ટીમ કરતા રહીશું એવી શુભેચ્છા. અને એક્ઝિક્યુટિવ વેબ પીડિયાના દર્શકોને હું જણાવીશ
કે તમારે જો અલગ નજરથી દુનિયા જોવી હોય તો તમે પણ સ્પંદન અને તાલ ગ્રુપનો કોન્ટેક્ટ કરો, અમારી કમિટીમાંથી કોઈનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. તમને અમારો જો કોન્ટેક્ટ નંબર જોઈતો હોય તો જોટિક વેબ મીડિયાના મેઇન જે કહી શકે એવા અલીભાઈ પાસેથી તમે અમારો કોન્ટેક્ટ નંબર લઈને અમારો કોન્ટેક્ટ કરી શકો છો, યામીનબેન પાસે અમારો નંબર લઈને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.